રાજ્યમાં માવઠાની આગાહીને પગલે એપીએમસી સતર્ક થઈ ગયું છે. વેપારીઓ અને ખેડૂતોને માવઠાને લઈને સાવચેતી રાખવા માટે સૂચન કરાયું છે. તારીખ 25 થી 28 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 26 નવેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ આવવાની શક્યતા છે. તો ઉંઝા એપીએમસી દ્વારા માવઠાની આગાહીને લઈને સાવચેતીના સૂચનો કરવામાં આવ્યા. ઊંઝા એપીએમસી માં વેપારીઓ દ્વારા ફૂલ તૈયારી કરવામાં આવી છે, એટલે બધા માલ પોતપોતાનો બખારમાં જ છે. વાવાઝોડો આવશે એટલે કોઈ નુકસાનની ભીતિ અહીંયા દેખાવતી નથી. અમારી વેપારી વર્ગ તરફથી ફૂલ તૈયારી જ છે. હા, ખેડૂતને સૂચના આપવામાં આવી છે, કિંતુ હાલ શું હોય કે એટલી બધી આવકો નહીં, અને ખેડૂતનો માલ બી આવશે તો અમે વાવાઝોડાના લીધે અંદર ઢકલા કરાઈશું, એટલે કોઈ ચિંતા જેવો વિષય નહીં. હાલ એ બહારથી આવો તાળપત્રી લઈને આવો એ હારામ હારો હોય, કિંતુ અમારા વેપારી વર્ગ તરફથી તાળપત્રીની વ્યવસ્થા કરાયેલી છે. પૂર્ણ તૈયારી છે. વાવાઝોડાને કોઈ માલ પલળવા દેવામાં આવશે નહીં. વાવાઝોડાને લીધે કમોસમી વરસાદની જયારે માહિતી મળી છે ત્યારે ઊંઝા એપીએમસી દ્વારા માર્કેટયાર્ડમાં જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ પણ સતર્ક છે અને પોતાના જે માલો છે એ ખુલ્લામાં ના મૂકે અને તાળપત્રી ઢોકીને રાખે અને પાકા શેડની નીચે રાખે એવું માર્કેટ તરફથી પણ સૂચના આપવામાં આવી છે. વેપારીઓ પણ સતર્ક છે અને વેપારીએ પોતાના ખેડૂતોને પણ આ સૂચના આપી છે, જ્યાંથી પરિવહન કરીને માલ લાવવામાં આવતો હોય તેઓ પણ તાળપત્રીની વ્યવસ્થા રાખવામાં આવે એવું ખેડૂતોને સૂચના વેપારી દ્વારા આપવામાં આવી છે. અહીંયા માવઠું થશે તો અમારા એપીએમસીમાં કોઈ પણ જાતનો ધારો કે માલનો બગાડ થાય એવો કોઈ પોસિબિલિટી દેખાતી નથી.